દ્વારકામાં થયેલ 3,72,000 સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. એલસીબીએ તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગત અનુસાર દ્વારકામાં ચરકલા રોડ પર આવળપરા વિસ્તારમાં રહેતા દેવાભાઈ કારાભાઈ બુંજળના રહેણાંક મકાનમાંથી 28/11 ઘર માલિક બહાર ગયેલ હોય આ તકનો લાભ લઈ બપોરના સમયે બારી તોડી તસ્કરો ત્રાટક્યા હતા. અંદર પ્રવેશીને કબાટમાં રહેલ સોના ચાંદીના 3,72,000 દાગીના ચોરી છૂમંતર થઈ ગયા હતા. મોટી ચોરીને અંજામ આપી તસ્કરો ફરાર તો થઈ ગયા, પરંતુ દ્વારકા પોલીસની ઊંઘ હરામ કરતા ગયા. દ્વારકા પોલીસ માટે આ કેસને ઉકેલવા ચારે તરફ પોતાની ટીમ કામે લગાડી હતી, પરંતુ આ કામ જામનગરની એલસીબી પોલીસના ભાગે હોય જામનગર એલસીબીને ચોક્કસ બાતમી મળી કે 2 મહિલા અને 2 પુરુષ જામનગર ચાંદી બજારમાંથી સોના ચાંદીના દાગીના વેચવા આવ્યા છે. જામનગર એલસીબી તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્યાંથી એલસીબી આ ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગર એલસીબીએ સોના ચાંદીના દાગીના સાથે રીના મનોજ પરમાર અને તખીબેન નાથાભાઈ વાઘેલા અને 2 પુરુષ ગોપાલ રાજુભાઈ ચૌહાણ અને મનોજ સામતભાઈ પરમારને જામનગર ચાંદી બજારમાંથી પકડી પાડી દ્વારકા પોલીસને સોંપી દીધા હતા. દ્વારકા પીએસઆઈ એસવી વસાવા દ્વારા આરોપીઓ દ્વારા અગાઉ કેટલી જગ્યાએ ચોરી કરી તે અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. ત્યારે ચોરીને અંજામ આપનાર 4 માંથી 3 દ્વારકાના જ આરોપી છે. ત્યારે હાલ તો ચોરીના આરોપી ઝડપાઈ જતા સ્થાનિક પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ફરિયાદી દેવાભાઈ કારાભાઈ ગુજરના ઘરમાંથી કોઈ અજાણ્યા સમયે ઘરમાં પ્રવેશી અને ઘરમાંથી 3,72,000 મત્તાની સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ. જે ફરિયાદની તપાસમાં હતા દરમિયાન આજ રોજ તારીખ 1/12 રોજ જામનગર એલસીબી પોલીસે આ કામના આરોપીઓને આ કામે ચોરીમાં ગયેલ સોનું સોની બજારમાં વેચા ગયેલ ત્યાંથી ઝડપી પાડેલ છે અને આગળની તપાસ માટે આરોપીઓને અમને સોંપેલ છે. હાલ તપાસ ચાલુ છે. આ આરોપીઓ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલ છે કે કેમ, જેની તપાસ હાલ ચાલુ. મુકેશ મોકરિયા, આઝાદ ન્યૂઝ, દ્વારકા.